નમસ્કાર મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન જનાહી મહાત્મના સમાચારો પર તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન પોતાની જ દત્તક લીધેલી 100 જેટલી વિદ્યાર્થીનીઓ પાસે જેસીપીએ રાખડી બંધાવી જેસીપી અશોક કુમાર યાદવે દત્તક લીધેલી 100 જેટલી બાળાઓને ભણાવવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને સૂત્રના તાતણે બંધાતો એક પ્રેમ ભાઈ પોતાની બહેન પાસે રક્ષા બંધાવે છે અને બહેનની રક્ષાનું વચન પણ આપે છે પરંતુ એક પોલીસ અધિકારીએ 100 જેટલી બાળાઓને પોતાની બહેન બનાવી છે અને તેના હાથે રાખડી બંધાવે છે વાત છે અમદાવાદ સેક્ટર 2 જેસીપી અશોક કુમાર યાદવની અમદાવાદના ચારાનગરમાં આરોપીઓને હંફાવનારા બાહુશ અધિકારી એક કોમળ હૃદય અને લોકો માટે પ્રેમાળ છે બનાસકાંઠા એસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અંતરિયાળ વીરપુર ગામની મુલાકાત લીધી હતી જ્યાં નાની બાળકીઓને ભણવા મોકલવામાં આવતી નહોતી ત્યારે અશોકકુમાર યાદવે આસપાસની 100 જેટલી બાળાઓને દત્તક લીધી હતી અને તેને ભણાવવાનું બીડું ઝડપ્યું હતું આ બાળકીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો છે ત્યારે આ બાળાઓએ આ બાહુશ અધિકારીને રક્ષાબંધન માટે રાખડી બાંધીને રક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વીરપુર ગામમાં રીંછનો પણ ત્રાસ પડ્યો હતો આ સામાજિક તત્વોનો પણ ત્રાસ હતો પરંતુ અશોકકુમાર યાદવના આવ્યા બાદ આ તમામ પર કાબૂ મેળવવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓએ જે ભણવામાં હોશિયાર હોય પરંતુ એક સારી સુવિધાના લીધે ભણી ન શકતી હતી તેના માટે અશોકકુમાર યાદવ એક મસીહા બનીને આવ્યા છે વીરપુર ગામમાં હાલ 250 જેટલી યુવતીઓ સ્કૂલ અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે વિદ્યાર્થીનીઓએ વધુ અભ્યાસ કરીને બીજા લોકોની મદદ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી રેણુ પટેલ સાથે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ અમદાવાદ